રાજ્યના આદિજાતિ વિભાગ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં ચાલતી મોડલ શાળામાં ફરજ બજાવતા કરાર આધારિત LMC શિક્ષકોએ પોતાને ફરજ ઉપર હાજર કરવા અને વેતન ચૂકવવાની દાદ માંગતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું। રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં રાજ્યના આદિજાતિ વિભાગ હેઠળની સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી गांधीनगर अंतर्गत छोटाउदेपुर जिला में आवेल मॉडल शाला कन्या साक्षरता निवासी शाला सहित 20 जेटली शालाओं में 11 मासना करार ऊपर फरज बजावता 200 थी वधु LMC शिक्षकों ने शाला में हजू सुधी फरज ऊपर नहीं बोलावता जिलाना 30 थी वधु LMC शिक्षकों जिला कलेक्टर ने आवेदन पत्र पाठवी राज्य की ट्राइबल एज्युकेशन सोसायटी नियमों मुजब 8/6/2000 थी हाजर कर पगार चुकवामां आवे तेवी मांग करी छे। LMC શિક્ષકોએ આવેદન સાથે રાજ્યના શ્રમ નિયામકના 21/3 પરિપત્ર અને શિક્ષણ વિભાગના 5/6/2020 પરિપત્ર મુજબ હાજર કરી વેતન ચૂકવવાના પરિપત્રનો હવાલો પણ આપ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આદિજાતિ વિભાગની આ શાળાઓમાં 80% સ્ટાફ કરાર આધારિત છે। બોર્ડની પરીક્ષાના પરિણામો આવ્યા બાદ હવે શાળામાં પ્રવેશ મેળવવા સહિતની અન્ય ઘણી કામગીરી કરવાની થાય છે, જેને પહોંચી વળવું એ જૂથ સંખ્યાના જે કાયમી સ્ટાફ છે તેના માટે ખૂબ જ મુશ્કેલ છે અને તેને લઈને કરાર આધારિત શિક્ષકોને ફરજ ઉપર હાજર કરવામાં આવે તેવી શિક્ષકોએ માંગ કરી છે। હાલ આપણે બધા ચાલીએ છીએ કે કોવિડ-19ની મહામારી ચાલી રહી છે, જે અંતર્ગત ઘણા લોકોના કામ ધંધા છીનવાઈ ગયા છે। હાલ શાળાઓ શરૂ થઈ ગઈ છે જેમાં વિદ્યાર્થીઓને બોલાવવામાં આવેલા નથી, જેની અંદર શાળાઓની અંદર હાલ અમારી જે કન્યા સાક્ષરતા નિવાસી શાળાઓ છે, મોડલ સ્કૂલો છે, એની અંદર કામ કરતા તમામ શિક્ષકો દ્વારા સારામાં સારી કામગીરી કરીને ધોરણ 10માની તથા 12માની સારામાં સારું રિઝલ્ટ લાવવામાં આવેલું છે। છતાં નવા સત્રની અંદર શરૂ થવામાં આવી ગયું, પરંતુ અમને સ્કૂલની અંદર હાજર કરવામાં આવેલા નથી। અમારી પાસે અન્ય કોઈ કામગીરીનો કોઈ વિકલ્પ નથી, તો અમને તમામ લોકોને હાજર કરવામાં આવે એવી આપ સમક્ષ અમારી રજૂઆત છે। અહીંયા આગળ અમે આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવા માટે આવ્યા હતા કે અમને જો હજુ સુધી હાજર કરવામાં નથી આવ્યા, તો અમને હાજર કરવામાં આવે એવી રજૂઆત અમે કલેક્ટરશ્રી સાહેબ પાસે રજૂઆત કરવા માટે આવ્યા હતા। ભરતભાઈ,